આઈઆર એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. જો આપ ચેનલમાં નવા હોય તો આ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો કે જેથી કરીને હવે પછીના વિડીયોના નોટિફિકેશન આપને મળતા રહે. આજે આપણે આર્ટિકલ ધના ઉપયોગ વિશે જોઈશું. ધ એ ડિફિનિટ એટલે કે નિશ્ચિત આર્ટિકલ છે. એનો ઉપયોગ આપણે કોઈ નિશ્ચિત વ્યક્તિ કે વસ્તુને પોઈન્ટ આઉટ કરવા માટે કરીએ છીએ, એટલા માટે એને નિશ્ચિત આર્ટિકલ કહે છે. કોઈ વસ્તુ કે નામનો ઉપયોગ એકવાર થયો હોય તથા ફરીથી તેનો ઉપયોગ કરીએ ત્યારે તેની આગળ આર્ટિકલ ધ મુકાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો દેટ ઇઝ અ બુક, ધ બુક ઇઝ માઇન્ડ. આમાં પહેલા વાક્યમાં આપણે એક પુસ્તકની વાત કરીએ છીએ, એ જ પુસ્તકની વાત, એ પર્ટિક્યુલર પુસ્તકની વાત બીજા વાક્યમાં કરીએ છીએ, એટલે બુકની આગળ ધ આર્ટિકલ મુકાય છે. બીજું વાક્ય છે ઇટ ઇઝ અ કાર, ધ કાર ઇઝ માઇન્ડ. તો પહેલા વાક્યમાં જે કારની વાત કરીએ છીએ એ જ કારની વાત આપણે બીજા વાક્યમાં કરીએ છીએ, એટલે પર્ટિક્યુલર કાર થઈ, એટલા માટે કારની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. કોઈપણ જાતિવાચક નામ એટલે કે કોમન નામ આખા વર્ગ કે સમૂહનો ઉલ્લેખ કરે ત્યારે ધ આર્ટિકલ મુકાય છે. જેમ કે ધ ડોગ ઇઝ વેરી ફેથફુલ એનિમલ. આમાં ડોગ જે છે એ આખા વર્ગ કે સમૂહનો ઉલ્લેખ કરે છે, એટલા માટે એમાં ધ આર્ટિકલ આવશે. બીજું છે ધ કાઉ ગીવ્સ મિલ્ક. આમાં કાઉ જે ગાય છે એ આખા વર્ગ કે સમૂહનો ઉલ્લેખ કરે તું નામ છે, કોમન નામ છે, એટલા માટે એની આગળ આર્ટિકલ ધ લાગે છે. એટલે કે કોઈપણ જાતિવાચક નામ આખા વર્ગ કે સમૂહનો ઉલ્લેખ કરે ત્યારે ધ આર્ટિકલ મુકાય છે. નદીઓ અને મહાસાગરોના નામની આગળ ધ આર્ટિકલ મુકાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ધ સરસ્વતી ઇઝ અ હોલી રિવર. આમાં સરસ્વતી નદી છે એટલા નામની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવ્યો. ધ નર્મદા ઇઝ અ વેરી બ્યુટિફુલ રિવર. નર્મદા નદી છે એટલા માટે એની આગળ ધ આર્ટિકલ લાગ્યો. આઈ લાઈક ધ અરેબિયન સી. અરેબિયન સી મહાસાગર છે એટલા માટે એના નામની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવ્યો. વી શો ધ એટલાન્ટિક ઓશન. હવે એટલાન્ટિક ઓશન એ મહાસાગર છે એટલા માટે એના નામની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવ્યો. એટલે નદીઓ હોય અથવા નદીઓનું નામ હોય અથવા મહાસાગરનું નામ હોય તો તેના નામની આગળ આપણે આર્ટિકલ ધ મૂકીએ છીએ. પર્વતોની હારમાળાઓના એટલે કે માઉન્ટેન રેન્જીસના નામોની આગળ ધ આર્ટિકલ લાગે છે. ઉદાહરણ તરીકે ધ હિમાલય ઇઝ એ વેરી હ્યુજ માઉન્ટેન. આમાં હિમાલય એ પર્વતોની હારમાળા છે એટલા માટે એની આગળ ધ આર્ટિકલ લાગે છે. બીજું છે ધ માઉન્ટ એવરેસ્ટ ઇઝ અ વેરી બિગ માઉન્ટેન. આમાં માઉન્ટ એવરેસ્ટ પણ એક પર્વતની હારમાળા છે એટલા માટે એની આગળ આર્ટિકલ ધ લાગે છે. એટલે કે પર્વતોની હારમાળાના નામની આગળ આર્ટિકલ ધ લાગે છે. ધર્મગ્રંથોના નામની આગળ આર્ટિકલ ધ લાગે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ધ રામાયણ વોઝ રિટન બાય વાલ્મિકી. આમાં રામાયણ ધર્મગ્રંથ છે એટલે એના નામની આગળ ધ લાગે છે. ધ મહાભારત ઇઝ ધ હોલી બુક. હવે મહાભારત પણ ધર્મગ્રંથ છે એટલે એના નામની આગળ ધ લાગે છે. એટલે જ્યારે જ્યારે ધર્મગ્રંથો હોય છે એના નામની આગળ આપણે આર્ટિકલ ધ લગાડીએ છીએ. શ્રેષ્ઠાવાચક વિશેષણ એટલે કે સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણની આગળ ધ આર્ટિકલ લાગે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો મિસ્ટર રાઠોડ ઇઝ ધ રિચેસ્ટ પર્સન ઇન અવર ટાઉન. આમાં ધ રિચેસ્ટ જે છે એ રિચેસ્ટ એ શ્રેષ્ઠાવાચક વિશેષણ છે એટલા માટે એની આગળ ધ આર્ટિકલ લાગશે. બીજું વાક્ય છે ધીસ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ કન્ટ્રી. તો જે લોંગેસ્ટ છે એ શ્રેષ્ઠાવાચક વિશેષણ છે એટલા માટે એની આગળ ધ આર્ટિકલ લાગે છે. એટલે જ્યારે શ્રેષ્ઠાવાચક વિશેષણ એટલે કે સુપરલેટિવ ડિગ્રી હોય ત્યારે આપણે તેની વિશેષણની આગળ ધ આર્ટિકલ આપણે લગાડીએ છીએ. દિશાઓના નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. ઉદાહરણ તરીકે દે વર ગોઈંગ ટુ ધ ઈસ્ટ ડિરેક્શન. હવે ઈસ્ટ એ દિશાનું નામ છે એની આગળ આપણે ધ આર્ટિકલ લગાડ્યું. બીજું છે વી આર કમિંગ ફ્રોમ ધ વેસ્ટ. વેસ્ટ એ પણ દિશાનું નામ છે એની આગળ આપણે આર્ટિકલ ધ લગાડ્યું. એટલે જ્યારે દિશાઓ હોય ઈસ્ટ વેસ્ટ સાઉથ નોર્થ આ જે દિશાઓ છે એ દિશાનું નામ હોય તો એની આગળ આપણે આર્ટિકલ ધ લગાડીએ છીએ. ક્રમવાચક શબ્દોના નામની આગળ પણ આર્ટિકલ ધ લાગે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો પેલું છે રાહુલ ગોટ ધ થર્ડ રેન્ક. આમાં થર્ડ એ ક્રમવાચક શબ્દ છે એટલા માટે એની આગળ ધ આર્ટિકલ આવશે. સીમા વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ. આમાં
ફર્સ્ટ એ પણ ક્રમવાચક શબ્દ છે, એટલા માટે એની આગળ ધ આર્ટિકલ આવશે. એટલે કે જ્યારે પણ ક્રમવાચક શબ્દ છે કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, આવા ક્રમવાચક શબ્દ જ્યારે જ્યારે આવે છે ત્યારે એવા શબ્દની આગળ આપણે આર્ટિકલ ધ લગાડીએ છીએ. વર્તમાનપત્રો તથા સામયિકોના નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો જય લાઇક્સ ટુ રીડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ સમાચારપત્ર છે, એટલા માટે એની આગળ ધ આર્ટિકલ લાગે. બીજું છે રીટા લાઇક્સ ટુ રીડ ધ ઇન્ડિયન એક્સપ્રેસ. હવે ઇન્ડિયન એક્સપ્રેસ પણ એ સમાચારપત્ર, વર્તમાનપત્ર એટલે કે સમાચારપત્ર છે, એટલા માટે એના આગળ ધ આર્ટિકલ લાગે છે. ત્રીજું છે સી ઓલવેઝ રીડ્સ ધ ચિત્રલેખા. હવે ચિત્રલેખા એ સામાયિક છે, એટલા માટે એના નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. એટલે જ્યારે વર્તમાનપત્રનું નામ હોય કે સામાયિકનું નામ હોય તો એની એના નામની આગળ આપણે આર્ટિકલ ધ લગાવીએ છીએ. રણના નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો વી વિઝિટેડ ધ રન ઓફ કચ્છ લાસ્ટ વીક. આમાં કચ્છ રણનું નામ છે, એટલા માટે ધ આર્ટિકલ આવ્યો. ધ સહારા ડેઝર્ટ ઇઝ વેરી હોટ રીજન. આમાં સહારા એ પણ રણનું નામ છે, એટલા માટે એની આગળ ધ આર્ટિકલ આવ્યો. એટલે કે જ્યારે પણ રણના નામ હોય તો એની આગળ આપણે આર્ટિકલ ધ લગાવવાનો છે. સનાતન પદાર્થો જેવા કે સૂર્ય, ચંદ્ર, આકાશ, તારા, પૃથ્વીના નામોની આગળ આર્ટિકલ ધ લાગે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ધ સન શાઇન્સ વેરી બ્રાઇટલી. માં સન એ સનાતન પદાર્થ છે, એટલે એના નામની આગળ ધ આર્ટિકલ લાગશે. બીજું વાક્ય છે ધ મૂન લુક્સ બ્યુટિફુલ એટ નાઇટ. માં મૂન એ પણ સનાતન પદાર્થ છે, એટલે એના નામની આગળ આપણે ધ લગાડીશું. એટલે જ્યારે પણ આ સનાતન પદાર્થો એટલે કે સૂર્ય, ચંદ્ર, આકાશ, તારા અને પૃથ્વીના નામ હોય તો તેમની આગળ આપણે આર્ટિકલ ધ લગાડીએ છીએ. પ્રખ્યાત ઇમારતોના નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ધ તાજમહલ ઇઝ વેરી બ્યુટિફુલ. આમાં તાજમહલ એ ખૂબ જ પ્રખ્યાત ઇમારત છે, એટલા માટે એની આગળ ધ આર્ટિકલ લગાવવામાં આવ્યો છે. બીજું જોઈએ આઈ વિઝિટેડ ધ રેડ ફોર્ટ લાસ્ટ વીક. આમાં રેડ ફોર્ટ જે કિલ્લો છે એ ખૂબ જ પ્રખ્યાત છે, એટલા માટે એની આગળ ધ આર્ટિકલ લગાવવામાં આવ્યો છે. એટલે જ્યારે જ્યારે પણ આવી પ્રખ્યાત ઇમારતોના નામ આવે ત્યારે આપણે આર્ટિકલ ધ લગાવવાનો છે. કોઈ પણ જાતિઓ પ્રજાઓના નામની પહેલાં ધ આર્ટિકલ મુકાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ધ ઇન્ડિયન્સ આર ફ્રેન્ક. આમાં જે ઇન્ડિયન્સ છે એ પ્રજાનું નામ છે, એટલે એના નામની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવ્યો છે. બીજું વાક્ય છે ધ જાપાનીઝ આર ક્લેવર. હવે જાપાનીઝ છે એ પણ એક પ્રજા છે, એના નામની આગળ એટલા માટે ધ મૂકવામાં આવે છે. હવે ત્રીજું વાક્ય છે હી બિલોંગ્સ ટુ ધ બ્રાહ્મિન્સ. હવે બ્રાહ્મિન્સ છે એ જાતિ છે, એટલે એ જાતિના નામને આગળ ધ મૂકવામાં આવે છે. જેમ કે ધ હિન્દુઝ, ધ મુસ્લિમ, ધ શીખ, બરાબર છે. આવી જે જાતિઓ છે એના નામને આગળ આપણે ધ મૂકીએ છીએ. એટલે કોઈ પણ જાતિ હોય કે પ્રજાના નામની પહેલાં આપણે આર્ટિકલ ધ મૂકીએ છીએ. ખંડોના નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો પહેલું છે સી ઇઝ ફ્રોમ ધ ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા એક ખંડનું નામ છે, એટલા માટે એની આગળ ધ આર્ટિકલ લાગ્યો. ધે વેન્ટ ટુ ધ આફ્રિકા. હવે આફ્રિકા પણ ખંડનું નામ છે, એટલા માટે એની આગળ ધ આર્ટિકલ લાગ્યો. ત્રીજું છે વી વિઝિટેડ ધ યુરોપ લાસ્ટ યર. યુરોપ પણ ખંડ છે, એટલા માટે એની નામની આગળ ધ આર્ટિકલ લાગ્યો. એટલે જ્યારે પણ ખંડનું નામ આવે ત્યારે તેના નામની આગળ આપણે ધ આર્ટિકલ લગાવીએ છીએ. કોઈ પણ દેશનું ટૂંકું નામ હોય તો તેની આગળ ધ આર્ટિકલ મુકાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો હી ઇઝ ફ્રોમ ધ યુએસએ. હવે યુએસએ એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, એનું ટૂંકું નામ છે યુએસએ, તો એના નામની આગળ આપણે ધ આર્ટિકલ મૂકીશું. બીજું છે સી વિઝિટેડ ધ યુકે લાસ્ટ મંથ. યુકે એટલે યુનાઇટેડ કિંગડમ, તો એનું ટૂંકું નામ છે યુકે, તો એના નામની આગળ આપણે ધ આર્ટિકલ મૂકીશું. એટલે કોઈ પણ દેશનું ટૂંકું નામ હોય
તો તેના આગળ આપણે ધ આર્ટિકલ મૂકીશું. ખાડી અખાતના નામની પહેલાં ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો રોય વિઝિટેડ ધ બે ઓફ બેંગાલ લાસ્ટ વીક. આમાં બે ઓફ બેંગાલ એટલે કે બંગાળની જે ખાડી છે એના નામની આગળ ધ આર્ટિકલ લાગે. બીજું છે વી એન્જોયડ અ લોટ એ ધ બે ઓફ ખંભાત. હવે ખંભાતની જે અખાત છે એના નામની આગળ ધ આર્ટિકલ લાગ્યું, એટલે ખાડી અખાતના નામની આગળ આપણે ધ આર્ટિકલ મૂકીએ છીએ.